નમસ્તે મિત્રો, એક ખૂબ સંકોચ સાથે પૂછાતો અને શરમ સાથે પૂછાતો લેડીઝ એન્ડ જેન્ટ્સનો પ્રશ્ન છે કે શું આઈવીએફ કર્યા પછી સંબંધ રાખી શકાય. મિત્રો, સામાજિક ભાગ જાગૃતિને ભાગરૂપે આ પ્રશ્નનો જવાબ અમારે દેવો પડતો હોય છે. કાલે જ હજી એક પુરુષ પાત્ર દ્વારા અને બી સ્ત્રી પાત્ર દ્વારા પ્રશ્ન પૂછવાનો હતો. હવે સમજાવવું એ પડે, જો સાયન્ટિફિક બેઝ પર સમજીએ આપણે તો જ્યારે પણ કોઈ પણ આઈવીએફની પદ્ધતિ આપણે વાપરીએ અને પછી બાળક મૂકીએ અને પછી જો સંભોગ કે સંબંધ રાખે તો ગર્ભાશયમાં સંકોચન આવતું હોય છે. એટલે જો પ્રેગ્નન્સી રહી જાય તો એ સંકોચનને કારણે મિસ થતી હોય છે અને જો પ્રેગ્નન્સી ન રહી હોય તો ચોંટવામાં એટલે કે ઇમ્પ્લાન્ટેશનમાં પ્રોબ્લેમ આવતો હોય છે. ઉપરાંત ઘણી વખત અમે એવો પણ કિસ્સા જોયા છે કે સંબંધ પછી એમને બ્લીડિંગ થતું હોય છે. તો મિત્રો, ખાસ કે પહેલા 3 મહિના માટે કે જ્યારે પ્લેસેન્ટા, જેને ગુજરાતીમાં દેશી ભાષામાં મેલીનો ભાગ કહેવાતો હોય છે અથવા તો સારી ભાષામાં ઓળ કહેવાતી હોય છે, તો ત્યારે અમે લોકો સતત ના પાડતા હોય છે. તો મિત્રો, આ સાચી વાત છે, એવિડન્સ બેઝ વાત છે. સતત અમે આ કામ કરતા હોય છે એટલે અમને આ પેશન્ટ ટચમાં આવતા હોય છે. એક્સક્લુઝિવલી આઈવીએફ કરતા હોવાથી અમે લોકો આ માહિતી સાચી આપતા હોય છે. આપને પણ આવી તકલીફ હોય અમારો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 97148664. અમારું એડ્રેસ છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી હોસ્પિટલ, પાનવાડી ચોક, પિલગણની સામે, એસટી બસ સ્ટેન્ડ પાસે, ભાવનગર, ગુજરાત. નમસ્કાર મિત્રો.